નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ના ભૌતિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 4 સમતલમાં ગતિ, તેની અંદર આપણે જોવાનું છે ઉદાહરણ નંબર 4.5. t = 0 સમયે એક કણ ઉદ્ગમ બિંદુ પાસેથી 5 i મીટર પ્રતિ સેકન્ડ એટલે કે આપણને આપેલો છે વેગ, તો વેગ આપેલો છે આપણને, તેનાથી ગતિ શરૂ કરાય છે. xy સમતલમાં તેના ઉપર બળ એવી રીતે લાગે છે કે જેથી તે 3i + 2j મીટર પર સેકન્ડ સ્ક્વેરનો અચળ પ્રવેગ ઉત્પન્ન કરે છે. તો આ જે આપણને આપેલો છે જે પ્રવેગ, તો જ્યારે કણનો એક્સિયમ 84 મીટર હોય ત્યારે વાયગર કેટલો હશે, બીજું છે તે સમયે કણની ઝડપ કેટલી હશે. તો સૌથી પહેલા આપણે લખીએ અહીંયા ઉકેલ, તેની અંદર આપણે લખશું સૌથી પહેલા કણનું સ્થાન. તો અહીં આપણે લખી દઈએ કણનું સ્થાનને આપણે r વડે બતાવી, તો r બરાબર આપણને ખબર છે આપણી પાસે સૂત્ર છે v0t + v0 છે આપણો સદિશ છે v0t + 1/2 at સ્ક્વેર, અહીંયા a છે આપણો સદિશ. આવી રીતે આપણે દ્વિપરિમાણમાં સમીકરણ છે લખી શકીએ r એટલે કે સ્થાન અથવા સ્થાનાંતર, r v0t + 1/2 at સ્ક્વેર. અહીંયાથી આપણે v0 ની કિંમત મૂકીએ ઉપરથી 5i કેરેટ, તો અહીંયા આપણને મળશે r = 5, અને અહીંયા આપણી પાસે છે t into i કેરેટ થઈ જશે + 1/2, a ની જગ્યાએ આપણે કિંમત મૂકીએ અહીંયા કે 3i કેરેટ + અહીંયા આપણી પાસે છે 2j કેરેટ t સ્ક્વેર. આવી રીતે છે આપણી પાસે કિંમત આવી જાય. હવે આપણે અહીંયા આવી રીતે લખી શકીએ 5t i કેરેટ + 1/2 ઇન્ટુ 3 એટલે થઈ જશે 1.5, અને t સ્ક્વેર અહીંયા ગુણાકારમાં આવે એટલે કે t સ્ક્વેર અને i કેરેટ 3 ગુણ્યા 1 તૃતીયાંશ એટલે 1.5, અને t સ્ક્વેર અહીંયાથી ગુણાય એટલે t સ્ક્વેર અને i કેરેટ છે એમને. ત્યાર પછી 1 તૃતીયાંશ ગુણ્યા 2 એટલે થઈ જાય 1, તો અહીંયા લખી શકીએ આપણે 1, અને થઈ જશે અહીંયા t સ્ક્વેર. અહીંયા માત્ર આપણે t સ્ક્વેર લખી 1 ગુણ્યા t સ્ક્વેર એટલે કે t સ્ક્વેર, અને અહીંયા આવી જાય છે j કેરેટ. હવે આપણે i કેરેટ વાળા જે પદો છે એ કૌંસની અંદર લખીએ, તો અહીંયા આવશે 5t + 1.5 t સ્ક્વેર, અને અહીંયા આવશે અંદર i કેરેટ + j કેરેટ વાળા છે એને આપણે બીજા કૌંસમાં લખીએ તો t સ્ક્વેર j કેરેટ. આવી રીતે આપણી પાસે આ જે સમીકરણ મળેલું છે આપણને, તો અહીંયા i કેરેટ એટલે કે આ x ઘટક છે અને અહીંયા j કેરેટ એટલે આ y ઘટક છે. તો આપણે આ છે એ આ સમીકરણને આપણે સરખાવીએ તો i કેરેટ ઇક્વલ ટુ x t i કેરેટ + y t j કેરેટ સાથે સરખાવતા, સાથે સરખાવતા અને સરખાવીએ તો આપણને x ઘટક મળી જાય છે. અહીંયા x ઘટક અહીંયા મળી જાય આપણને xt, xt ની જગ્યાએ આપણને શું મળે i કેરેટ બારે અહીંયા છે xt એટલે કે આપણો કૌંસ મળી જાય 5 × t + તો અહીંયા મળી જાય 5 × t + 1.5t સ્ક્વેર, 1.5 t સ્ક્વેર, અને y ઘટક છે એ આપણને અહીંયા મળશે. y ઘટક છે આપણી પાસે j કેરેટ ની બાજુનો કૌંસ એટલે કે અહીંયા t સ્ક્વેર. તો આપણી પાસે અહીંયા x ઘટક અને y ઘટક પડી જાય છે. અહીંયા આપણને કીધેલું છે કે 84 મીટર એક સ્યામ, તો હવે એક સ્યામ 84 મીટર હોય ત્યારે અહીં લખીએ એક સ્યામ 84 મીટર હોવાથી, તો આપણે આને બરાબર 84 લખી શકીએ કે 84 બરાબર 5t + 1.5t સ્ક્વેર, અને આપણે ગોઠવી નાખીએ તો 1.5t સ્ક્વેર + 5t - 84 બરાબર થઈ જશે 0. હવે આપણે આ બધાને 10 વડે ગુણી નાખીએ એટલે પોઈન્ટ નીકળી જાય, તો 10 વડે આપણે ગુણશું એટલે આવશે 15t સ્ક્વેર પ્લસ અહીંયા થઈ જશે 50t માઇનસ અહીંયા થઈ જશે 840. ચાલો હવે આ તમામને આપણે 5 વડે
50 ભાગ્યા 5 એટલે થઈ જશે 10t અને અહીંયા 840 ભાગ્યા 5 કરીએ આપણે એટલે અહીં જોઈએ તો થઈ જશે 168 બરાબર 0 5 એકા 5 3 વધે છે 536 4 વધે 5 એટલે 40 તો આ જે સમીકરણ આપણને મળે છે હવે દ્વિઘાત સમીકરણ છે પહેલા કે છેલ્લા પદનો ગુણાકાર 3 ગુણ્યા 168 તો અહીંયા આપણી પાસે થઈ જશે 504 504 માં એવા ભાગ પાડવાના છે ગુણાકાર 504 આવે ભાગ બાકી 10 આવે તો આપણી પાસે એવા ભાગ છે 28 અને 18 તો અહીં આપણે ભાગ પાડીએ 3t² પ્લસ 28t માઇનસ 18t માઇનસ 168 બરાબર 0 આ બંને માંથી આપણે સામાન્ય કાઢીએ 3t તો અહીંયા 3 છે 3 વડે ભાગ નહીં આલે માત્ર આપણે અહીં t સામાન્ય કાઢીએ તો t સામાન્ય કાઢીએ તો અંદર મળે છે આપણને 3t પ્લસ 28 અહીંયાથી આપણે સામાન્ય કાઢીએ માઇનસ 6 તો અહીંયા મળશે આપણને 3t માઇનસ 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 થઈ જશે પ્લસ 3t પ્લસ 28 બરાબર 0 તો એક કૌંસમાં આવે છે 3t પ્લસ 28 3t પ્લસ 28 એ આવે છે t માઇનસ 6 ઇક્વલ ટુ 0 તો આને આપણે 0 કહી દઈએ 3t પ્લસ 28 ઇક્વલ ટુ 0 અથવા આપણી પાસે થશે t માઇનસ 6 ઇક્વલ ટુ 0 તો અહીં આપણે 3t ઇક્વલ ટુ મળી જશે માઇનસ 28 આ 3 છે છેદમાં જવા દે તો છેદમાં આવી જાય 3 તો અહીંયા ઋણ કિંમત શક્ય નથી આ સમય છે તો સમયની ઋણ કિંમત શક્ય નથી એટલે જવાબ આપણે નહીં લખી શકીએ તો અહીં આપણી પાસે આવે છે t બરાબર 6 તો સમયની કિંમત આપણને મળે છે t બરાબર 6 સેકન્ડ અને આપણે લખી નાખીએ સેકન્ડ તો હવે અહીંયા જો કે જ્યારે કણનો x યામ હોય ત્યારે x યામ 84 હોય ત્યારે y યામ શોધો તો y યામ આપણી પાસે શું છે અહીંયા y યામ છે આપણી પાસે t સ્ક્વેર તો હું અહીંયા y યામ લખું છું તો y નામ આપણી પાસે એક સૂત્ર છે yt બરાબર t સ્ક્વેર તો એનો y નામ છે આપણને મળશે 6 નો વર્ગ એટલે કે 36 તો y નામ આપણને મળે છે અહીંયા 36 t એટલે t ની કિંમત મૂકી દઈએ આપણે અહીંયા તો 6 નો વર્ગ એટલે 36 ત્યારબાદ બીજો આપણને પૂછેલો છે કે તે સમયે કણની ઝડપ કેટલી હશે તો અહીંયા આપણે લખ્યું ઝડપ તો ઝડપ માટે પહેલા આપણે સ્થાન છે એ સૂત્ર લખીએ અહીંયા તો આ સૂત્ર આપણે લખીએ જે આપણને મળ્યું છે 5t + 1.5 એ લખીએ 5t + 1.5 t સ્ક્વેર આઈ કેરેટ 1.5 t સ્ક્વેર આઈ કેરેટ + અહીંયા આપણને આપેલું છે + t સ્ક્વેર j કેરેટ t સ્ક્વેર j કેરેટ હવે અહીં આપણે સ્થાનમાંથી વેગ મેળવવા માટે અથવા ઝડપ મેળવવા માટે આપણે એનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો અહીંયા લખી શકાય વેગ એટલે કે થઈ જાય અહીંયા dr / dt તો અહીંયા આપણે લખી શકીએ આનું વિકલન થઈ જાય 5t t નું વિકલન થઈ જશે અહીંયા 1 એટલે માત્ર 5 આવશે ત્યાર પછી અહીંયા જોઈએ આપણે તો આ 2 છે આગળ આવી જાય વિકલન છે એટલે અને 1.5 t થઈ જશે તો આનું વિકલન થઈ જાય છે i કેરેટ + t સ્ક્વેર છે એનું વિકલન થઈ જાય છે 2t અને j કેરેટ ચાલો અહીં આપણને ઝડપ મળે છે 5 + અહીં આપણે મૂકીએ 2 1.5 t ની કિંમત આપણે મૂકી દઈએ અહીંયા 6 તો મૂકી દીધી t ની કિંમત 6 i કેરેટ + 2 અહીંયા t ની કિંમત મૂકીએ 6 અને અહીંયા j કેરેટ તો હવે આપણે એમાં જોઈએ તો અહીંયા આવશે 5 વત્તા 1.5 ગુણ્યા 2 એટલે કે 3 અને 3 6 થઈ જશે અહીંયા 18 i કેરેટ + 6 દુ થઈ જશે 12 j કેરેટ તો અહીંયા મારી પાસે ઝડપ છે આવી જાય છે 18 અને 5 23 i કેરેટ + 12 j આ મને સદિશના સ્વરૂપમાં મળે છે ઝડપનું મૂલ્ય શોધવા માટે આપણે અહીંયા લખી શકીએ મૂલ્ય આવી રીતે માનાંકમાં લખી શકાય તો અહીંયા x
આમ નો વર્ગ વત્તા y આમ છે આપણી પાસે 12 ચાલો 23 નો વર્ગ થશે 529 પ્લસ 12 નો વર્ગ થશે 144 તો આ બંને નો સરવાળો આવશે 9 ને 4 13 એટલે 673 673 નું વર્ગમૂળ તમે કાઢશો એટલે આવશે 25.94 તો એને આપણે લખી શકીએ 26 તો આ છે આપણને એની ઝડપ મળી જશે 26 મીટર પ્રતિ સેકન્ડ શું કરવાનું છે આપણે સૌથી પહેલા સ્થાન સદિશ લખવાનો છે એની અંદર v0 એટલે વેગ અને પ્રવેગની કિંમતો મૂકવાની છે એક તૃતીયાંશ અને t સ્ક્વેર ને કૌંસ સાથે ગુણી નાખવાના છે આપણે ત્યારબાદ જે આપણને મળે છે I કેરેટ ની બાજુનો કૌંસ છે આપણો x ઘટક બનશે j કેરેટ ની બાજુનો કૌંસ આપણો y ઘટક બનશે x અને y ઘટક રાખી x ઘટક તો આપણને આપેલો છે 84 દ્વિઘાત સમીકરણને ઉકેલવાથી સમય મળશે 6 સેકન્ડ હવે આ 6 સેકન્ડ છે એને આ y ઘટકમાં મૂકીએ y ની કિંમત શોધવી છે માટે તો 6 નો વર્ગ 36 આવી જાય છે y ની કિંમત ત્યારબાદ આપણે b શોધીએ તો b ની અંદર આપણે જોઈએ છે ઝડપ ઝડપ એટલે આપણે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો આનું વિકલન કરવાથી અને t ની કિંમત એમાં 6 મૂકીએ એટલે આપણને વેગ છે સદિશના સ્વરૂપમાં મળે સદિશના સ્વરૂપમાં વેગ મળે ત્યારબાદ એનો વર્ગમૂળની અંદર x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ કરશો એટલે આપણને અહીં મળી જાય છે વેગ છે એની કિંમત 26 મીટર પ્રતિ સેકન્ડ વધારે ચર્ચા છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું ધન્યવાદ જય હિન્દ જય ભારત